આશરે 4000 વર્ષ કરતા પણ વધારે જૂની ઐતિહાસિક હડપ્પિયન સંસ્કૃતિની ધરોહરને આ નગર સાચવીને બેઠું છે. લોથલ નામનું આ શહેર ફરી એકવાર એટલા માટે ચર્ચામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે અહીં મેરીટાઈમ મ્યુઝિયમ બનાવવાની જાહેરાત કરી છે, ત્યારે ત્યાંની વર્તમાન પરિસ્થિતિ શું છે આવો જાણીએ. ભારતની 5000 વર્ષ પુરાણી સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતીક જ્યાં હજારો વર્ષ પૂર્વે આયોજનબદ્ધ નગર હતું. વિશાળ મકાન, પહોળા રસ્તા, બજાર અને ગટર વ્યવસ્થા હતી. સોનાના ઘરેણા પહેરતા પ્રગતિશીલ લોકોનો વસવાટ હતો. લોથલ બંદરના વિશ્વના 85 દેશો સાથે વ્યાપારિક સંબંધ હતા. ઐતિહાસિક ધરોહર સાચવીને બેસેલા લોથલમાં 3100 કરોડના ખર્ચે ભવ્ય મેરીટાઈમ મ્યુઝિયમ બનાવવાની કેન્દ્ર સરકારે જાહેરાત કરી. અહીં રસ્તા અને હોટલ જેવી માળખાગત સુવિધા બનતા જ રોજી રોટીની વિપુલ તક ઉપલબ્ધ થશે. હવે આપણે ફરતા ગામના બધા બેરોજગાર છે, રસ્તા પછી વસ્તુ બેરોજગાર ઘણા લોકોને ફાયદાકારક છે, ઘણા લોકોને ઉત્સાહ છે અમારા બધા ગામ ફરતાઓને. આ ગામ લોથલ સરગવાળા ગામની પંચાયતમાં આવે છે એટલે ગામને તો ઉત્સાહ હોય જ. અને અમારી જે 400 એકર જમીનમાં આ મ્યુઝિયમ મેરીટાઈમ બનશે બોર્ડ દ્વારા, એ આજુબાજુના વિસ્તાર તાલુકાને બહુ મોટી ધન્યવાદને પાત્ર સરકારનો પણ. કાળની થપાટે રેતીમાં દબાયેલું નગર લોથલ વિશ્વ સમક્ષ ફરી નવા રંગરૂપ સાથે બેઠું થશે અને સાથે જ વિશ્વભરના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષશે. હાર્દિક ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, TV9 લોથલ. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.